મૂળાક્ષર ઉપર ચિટકકામ એ દ્વારા પ્રવૃત્તિ થાય અને બાળકોને શિક્ષણ મળે એમણે પ્રયાસ કર્યા છે. તોલ માપ અંતર્ગત ત્રાજવા બનાવીને બાળકોને સમજ આપવાનું કામ એમણે સરસ રીતે કર્યું છે. આકારોની ઓળખ માટે કાર્ડ પેપર પર જુદા જુદા કલરના આકારો ચોંટાડી ચિપકાવી અને બાળકોને એમણે સરસ સમજ આપી છે. સંખ્યા જ્ઞાન માટે સંખ્યાના કાર્ડ બનાવ્યા છે. એ કાર્ડ પેપર ઉપર જુદા જુદા કાર્ડથી પોતે સરસ રીતે સંખ્યા જ્ઞાન આપે છે. સંખ્યા જ્ઞાનમાં વિશેષ પ્રયાસ માટે એમણે સંખ્યાનું એક તોરણ બનાવ્યું છે અને એ તોરણના ઉપયોગથી પણ શિક્ષણ સરસ રીતે આપી રહ્યા છે. એ સાથે વિદ્યાર્થીઓને ક્લાસરૂમમાં નાના નાના ચક્કરને અંક લખીને એના દ્વારા સમજ આપવાનો એમણે ઉત્તમ પ્રયાસ કર્યો છે. જુદા જુદા પ્રકારના ગોળ કાર્ડ પણ બનાવ્યા છે કે જેમાંથી એ પોતે સંખ્યા જ્ઞાનની સમજ આપી શકે. આમ સતત પોતે જુદા જુદા પ્રકારની વિવિધ પ્રવૃત્તિઓ કરાવીને શિક્ષણ આપી રહ્યા છે. TLM પણ એમણે સરસ રીતે નિર્માણ કર્યા છે, જે બધા જ TLM પોતાના વિષયના અને વર્ગખંડના ઉપયોગમાં આવે એવા છે. રંગની ઓળખ માટે એમણે નાની મોટી પ્રવૃત્તિઓ કરાવી છે. વિદ્યાર્થીને સાથે રાખીને જુદા જુદા પ્રકારની ઓળખ એમણે કરાવી છે. મૂળાક્ષરના ગોળ કાર્ડ સરસ મજાના બનાવ્યા છે. એની ઉપર રેતીનું ચિટક કામ કર્યું છે. એ કરીને વિદ્યાર્થીઓને આ પ્રકારે TLM તરીકેનો ઉપયોગ થાય, બાળકો એમાં રમે એ પ્રકારે કાર્ય કરે છે. બ્લેકબોર્ડ ઉપર જુદા જુદા પ્રકારના ચોરસખાનામાં શબ્દો લખીને શબ્દો શોધ નામની રમત એ વિદ્યાર્થીઓને રમાડે છે અને એ પ્રકારે શબ્દ ભંડોળ વધે એવા એમના પ્રયાસો છે. પ્રજ્ઞા વર્ગની દિવાલોમાં સરસ મજાના TLM એમણે મૂક્યા છે. સરસ મજાનો વર્ગખંડ આખો તૈયાર કર્યો છે. એમની દિવાલો આકર્ષક છે. પોતે ચિત્રકામ જાણે છે એટલે જાતે જ પેઇન્ટિંગ કરે છે. જુદા જુદા પ્રકારના ચિત્રો બનાવે છે. મૂળાક્ષરના ચિત્ર હોય કે અન્ય ચિત્ર હોય, ખડિયાનો ખ, જબલાનો જ, આ પ્રકારે સરસ મજાના ચિત્રો એમણે બનાવ્યા છે અને એ પ્રકારે દિવાલો સરસ બનાવી છે. સતત પ્રવૃત્તિ, રમત, પ્રોજેક્ટ આ પ્રકારે કાર્ય કરવાથી એમના વર્ગની હાજરી 100% થઈ ગઈ. લક્ષ્યાંક એમનો પાર પડી ગયો. વિવિધ ઘર મુલાકાતો પોતે કરે છે. ફળિયા શિક્ષણ પણ આપે છે. ઘર મુલાકાતમાં જાય છે ત્યારે પ્રત્યેક વિદ્યાર્થીને વ્યક્તિગત માર્ગદર્શન આપે છે. વાડી ખેતરમાં રહેતા વિદ્યાર્થીની પણ મુલાકાત લે છે અને એમને પણ વ્યક્તિગત રીતે માર્ગદર્શન આપે છે. એમણે કરેલા કામને ચકાસે છે, જરૂર પડે સુધાર કરે છે અને પોતાના દ્વારા ઉપયોગી થઈ શકાય એવું માર્ગદર્શન તેઓ આપી રહ્યા છે. પાટલીઓ વર્ગખંડમાં પડી હતી એમના ઉપર સુંદર મજાનું એમણે પેઇન્ટિંગ કર્યું છે. ક્યાંય શબ્દો લખ્યા છે, ક્યાંય અંક લખ્યા છે, જુદી જુદી પ્રકારે પેઇન્ટિંગ કરીને આ પાટલી પ્રત્યેક વિદ્યાર્થી જ્યારે લખવા બેસે અથવા તો એમના પાસે આવે ત્યારે એમનો પણ TLM તરીકે અથવા તો મટીરિયલ તરીકે ઉપયોગ થઈ શકે એવું એમણે ઉત્તમ પ્રયાસ કર્યો છે. પોતે યોગ અને વિવિધ કસરતો સરસ રીતે કરાવે છે. બાળકોને યોગ કેવી રીતે કરવા, આ મહામારીથી બચવા માટે યોગ કેટલા ઉપયોગી છે એ પ્રકારે સતત પોતે શિક્ષણ આપી રહ્યા છે. આ પ્રકારે પ્રવૃત્તિ સાથે જાતને ઓરીને સરસ મજાની જુદી જુદી ચિત્રકામ અને અન્ય પ્રવૃત્તિઓ કરતા પારુલબેન ચૌહાણને ખૂબ ખૂબ અભિનંદન. સુરત જિલ્લાની કામરેજ તાલુકાની જોખા પ્રાથમિક શાળાના શિક્ષક ધર્મેન્દ્રસિંહ ડુમસિયાની વાત કરીએ. છેલ્લા 2 વર્ષથી વિવિધ પ્રકારના દાતાઓ લાવીને દર શનિવારે બાળકોને સરસ મજાનો હેલ્ધી નાસ્તો મળે એ પ્રકારનું તિથિ ભોજન પોતે આપે છે. એની સાથે સાથે દાતાઓ દ્વારા ગણવેશ શૈક્ષણિક કીટ જેમાં ચોપડા હોય, કંપાસ હોય, નોટબુક હોય, જે કાંઈ જરૂર હોય એ વિદ્યાર્થીને મળી રહે એ પ્રકારે પોતે આયોજન કરે છે. પર્યાવરણ બાગ અંતર્ગત સુંદર પ્રવૃત્તિઓ કરી છે. એમનું કિચન ગાર્ડન ખૂબ સરસ તૈયાર કર્યું છે, જેમાં તુવેર, મેથી, રીંગણ, લીંબુ જેવા સરસ મજાના શાકભાજી થાય છે અને સાથે ફળ પણ થાય છે. જમરૂખ જેવા ઉત્તમ ફળો ત્યાં સરસ રીતે ઉગે છે. આ બધો જ ઉપયોગ મધ્યાહન ભોજનમાં કરીને વધે વિદ્યાર્થીને આપીને એમના પોષણ માટે ઉપયોગ થઈ રહ્યો છે. આ પ્રકારનું સરસ પર્યાવરણની જાળવણી તેઓ કરી રહ્યા છે. સેલ્ફ ડિફેન્સ અંગે વિદ્યાર્થીઓને પોતે તાલીમનું આયોજન કરે છે, સાથે રહે છે. જુદા જુદા પ્રકારના યોગ, શારીરિક કસરતો એ પ્રકારે પોતે સતત પ્રયત્નસભર રહે છે. અવારનવાર નાના મોટા પ્રવાસો યોજીને આસપાસમાં અને દૂર સુધી વિવિધ જોવાલાયક સ્થળો બતાવીને એમના દ્વારા શિક્ષણનો ઉત્તમ પ્રયાસ એમણે કર્યો છે. અભ્યાસ અંતર્ગત આવતી જુદા જુદા પ્રકારની પ્રવૃત્તિઓ, દાખલા તરીકે ગણિતમાં ઈંટોની ગોઠવણી, આ પ્રકારનું તોલ માપ વગેરે પ્રવૃત્તિઓ પોતે સતત કરાવે છે અને સતત વિદ્યાર્થીઓના શિક્ષણમાં રત રહે છે. આ પ્રકારે ઉત્તમ કામ કરતા ધર્મેન્દ્રસિંહને ખૂબ ખૂબ અભિનંદન. ગુજરાતના લાખો શિક્ષકો આ પ્રકારે ઉત્તમ કામ કરી રહ્યા છે. સૌને વંદન, અભિનંદન, આભાર.